ભાઈઓ છે એને ખોટી રીતે હેરાન પરેશાન ના કરશો. એ લોકો એમની મિલકત ગુમાવી છે. આજે તમારા પોલીસ ભાઈનો જો પટ્ટો ખેંચવામાં આવે તો તમે ફફડવા લાગો. એ રીતે અમારા સમાજની પરિસ્થિતિ આવી ગઈ છે. એટલે મહેરબાની કરીને આજે તમે જે ધમકી આપો છો, લોકોને ગુમરાહ કરો છો, એ થવું ના જોઈએ. તમારું કામ છે પોલીસ ભાઈઓનું કે કાયદો સુરક્ષા જાળવવાનું કામ છે. એટલે મહેરબાની કરીને આજે સમાજનું કામ તમારું ધમકાવવાનું ના કરશો મહેરબાની. આટલી અમારી અપીલ છે. અને જો અવારનવાર કોઈ બી સરકારનો નેતા જો વારા ઘરે લોલીપોપ કરવામાં આવશે અમારે વિસ્થાપિતો કે સમાજ જોડે કે તમારે નોકરી આપવામાં આવશે જમીન, તો લેખિતને બાંધી લેવશું. અને જો લેખિત નહીં આપે તો એ મંત્રી હોય કે ગમે તે સરકારનો નેતા હોય એની ફેટ બી પકડ તમને આવડે છે, બરાબર. હવે માત્ર બીજી બધી નોકરીઓ છોડો, 5 મહિના માટે 6 મહિના માટે જે કઈ બી નોકરીઓ થાય કાયમી આપણે જમીનો ગુમાવી છે, એટલે હવે કાયમી નોકરીની માંગ કરો. કાયમી એટલે આપણે એલએનટી તમને 5 મહિના 6 મહિના માટે રાખીને પાછી છોડી દે એ વસ્તુ તમે છોડો. કારણ કે આજે પેલા ને આપી દેશે, કાલે એને છોડીને ત્રીજાને આપશે, એટલે તમે જ અંતર આંદોલન લડ્યા કરશો. જેને પણ જમીન ગુમાવી છે નર્મદા ડેમ માટે કે બિયર ડેમ માટે, એ તમામે તમામ વિસ્થાપિતોને કાયમી ધોરણે સ્ટેચ્યુનિટી જ્યાં સુધી અહીંયા રહેવાની છે કે જ્યાં સુધી નર્મદા ડેમ અહીંયા રહેવાનો છે ત્યાં સુધી એને પણ નોકરી મળે, અને એના પછી એને જે પરિવાર છે એને પણ કાયમી નોકરી મળે એવી આદિવાસી સમાજની. અને હવે લેખિત લેવાનું છે બધાએ, એમાં કોઈ ભણતરની કોઈ વેલ્યુ નહીં. જો ભણતર નહીં હોય તો એ વ્યક્તિ માળી તરીકે બાગમાં બી પાણી ચડશે. એટલે એમાં છે ને કોઈ ભણતરની લાયકાત કશું નથી. અને લાયકાત આપવાની કઈ જરૂર નહીં, ગરીબી નથી, બરાબર.